हरिओम बाळ मित्रों, आपणे आजे गुजराती बे एटले के दर वखते आपणे जे व्याकरण भणीए छे एना करता कंईक आपणे लेखन विभागनी अंदर नवुं करवाना छे। तो आजे हुं तमने जे पद्यार्थ ग्रहण करावीश तो मने खबर ज छे के तमे बधाने पद्यार्थ ग्रहण तो आवडे ज छे, साची वात छे ने मारी? केम के तमे आगळना धोरणनी अंदर पण पद्यार्थ ग्रहण छे ए शीखी गया छो। हाँ, साची वात કે તમે પદ્યાર્થ ગ્રહણ જાણો છો, સમજો છો અને તમને પદ્યાર્થ ગ્રહણ લખવાનું કે એની અંદરથી તમને પ્રશ્નોત્તરી કરે તો તમે પ્રશ્નો છે એ પણ તમે લખી શકો। સૌ પ્રથમ આપણે આગળનું યાદ કરીએ કે તમે પદ્યાર્થ ગ્રહણ વિશે એવું કંઈક જાણો છો કે પદ્ય એટલે કે કાવ્ય, પદ્ય એટલે કાવ્ય, તો પદ્ય એટલે કાવ્યમાંથીને આપણે જે પાંચ પ્રશ્નો આપેલા હોય એને આપણે આપણા શબ્દોની અંદર સરસ મજાની વાક્ય રચના કરી અને એના ઉત્તર છે લખવાના હોય છે। તો આ પદ્યાર્થ ગ્રહણ પહેલા તો સૌ પ્રથમ આપણે કાવ્ય છે એને પૂરેપૂરું વાંચશું, કાવ્યના પ્રશ્નો છે એને વાંચશું, આપણા મનની અંદર જ કાવ્યના ઉત્તર છે એને ગોઠવી લેવાની વાક્ય રચના અને પછી જ આપણે લખવાની શરૂઆત કરવી જોઈએ। આપણે કાવ્યના જે વાક્યરચના છે પ્રશ્નોત્તરની અંદર વાક્યરચના છે એ કાવ્યમાં જે પંક્તિ રૂપે આપેલું હોય એ રીતે લખવાનું નહીં, આપણે આપણા શબ્દોની અંદર એટલે સૌ રફ ભાષા પણ પ્રશ્નો જવાબની અંદર વાપરવાની નથી, પણ આપણે જે પ્રશ્નોત્તરીની અંદર જે ભાષા છે આપણી ગુજરાતી એને ધ્યાનમાં રાખી અને આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના હોય છે। તો આ પદ્યાર્થ ગ્રહણ, આપણે આગળ ગદ્યાર્થ ગ્રહણ વિશે આપણે શીખી ગયા છીએ, શીખી ગયા છો ને કે જેની અંદર તમને પેરેગ્રાફ આપેલો હતો અને નીચે થોડા પ્રશ્નો આપેલા હતા, પેરેગ્રાફમાંથી શોધીને જ તમે પ્રશ્નો છે એ લખેલા હતા। તો આજે આપણે સૌ પ્રથમ આપણા નિબંધ લેખન બુકની અંદર પદ્યાર્થ ગ્રહણ એવું સરસ મજાનું હેડિંગ ટાંકો અને મારી સાથે કાવ્ય છે એને લખો, સારા અક્ષરે કાવ્ય લખવાનું, ભાષા છે ઉપરની લાઈનને ટીંગાળીને અક્ષર કરવાનું, અલ્પવિરામ માથે અનુસ્વાર, કાવ્ય છે તો ઉદ્ગાર ચિહ્ન, અલ્પવિરામ આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખી શબ્દે શબ્દને ધ્યાનમાં રાખી બે શબ્દો વચ્ચે એક અક્ષર સમાય એટલી જગ્યા છોડી અને લાઈન ટુ લાઈન એક લાઈન પૂરી થાય પછીની નીચે જ બીજી લાઈન આવી જોઈએ, બરાબર? જે રીતે હું અહીં બોર્ડ ઉપર કાવ્ય લખું છું એ જ રીતે તમારે તમારી નિબંધ લેખની બુકની અંદર આજે આપણે કાવ્ય છે લખીએ, કાવ્યના પ્રશ્નો પણ તમને લખાવીશ અને એક પદ્યાર્થ ગ્રહણ છે તો કાવ્યના પ્રશ્નો છે એને પણ હું તમને સમજાવીશ। તો બીજું કાવ્ય તમને કદાચ અહીં એમ કહેવામાં આવે કે હું તમને બીજું કોઈ કાવ્ય આપીશ, બરાબર? તો આ કાવ્યમાંથી તમને એક વખત જો કાવ્યમાંથી પ્રશ્ન શોધતા આવડી જાય તો બીજું કાવ્ય તમારા માટે આસન બની જાય છે। તો આપણે લખીએ કે આજનું આપણે પદ્યાર્થ ગ્રહણનું કાવ્ય, સૌ પ્રથમ સૂચના લખીએ, નીચે આપેલું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો। પ્રભુ પ્રભુ ઉદ્ગારજી મને પથ્થર ઘડજેરે અલ્પવિરામ નથી મારે હીરો થવું, નથી મારે હીરો થવું રે અલ્પવિરામ હીરો બની
मारे पेटी पटारा पेटी पटारे पेटी पटारे रूंधी ने रूंधी न मरवू ते अर्थल पविराम प्रभु प्रभु मने तेज तेज न देजे रे अल्पविराम प्रभु उद्गार जी मने पत्थर घड़जे रे पत्थर घड़जे रे अल्पविराम चारमणी लाइन पत्थर घड़जे ने क्या ने क्या पटक जे नदी सरोवर तीर नदी सरोवर तीर त्यार बाद अपने अर्धल्प विराम पांचवी लाइन मने मने सो पीड़तु छोने रे अल्प विराम प्रभु उद्गार जी मने मने पत्थर घड़जे रे मने पत्थर घड़जे पूर्ण विराम त्यार बाद आगळनी लाइन वधी हीरो बनी कोई एक जनर के नारी नो थाउं दास अर्धल कविराम पत्थर थाय पृथ्वी नी सेवा रे अल्पविराम करी मारे मारे लहाव लहाव ल लेवा रे पूर्ण विराम आगळी लाइन वधे तेज हीरा माने तेज हीरा माने झेर हृदय मां झेर हृदय मां गमतू मने ना ए ना ए अर्धल्प विराम प्रभु मने उद्गार चिन्ह पत्थर घड़जे रे अल्प विराम घड़ी मन फावे क्या घड़जे रे आगळनी लाइन लखीए पहाणने आपे प्रभु पद लोको
લોકો હિરલે જડતા અમ હિરલે જડતા અમ અર્ધ વિરામ ત્યારબાદ નવી લાઈન એમાંથી તું ઉગારી લેજે રે અલ્પવિરામ પ્રભુ ઉદ્ગારજે મને પથ્થર ઘડજે રે પૂર્ણ વિરામ પ્રભુપદ કોઈને દેજે રે કોઈને દેજે રે મને તો તું પથ્થર ભરજે રે અર્ધ વિરામ છેલ્લી લાઈન લખીએ કહ્યું દેવ ઉદ્ગારજી આટલું કરજે રે અલ્પવિરામ પ્રભુ ઉદ્ગારજી મને પથ્થર ઘડજે રે વાક્યના અંતે પૂર્ણ વિરામ તો આ હતું આપણું પદ્યાર્થ ગ્રહણનું કાવ્ય હું કાવ્ય છે એને ફરીથી વાંચું છું તો તમે તમારી નોટબુકની અંદર જોઈ લો કે કોઈ લાઈન આપણાથી છૂટી ગયેલી નથી ને તો જોઈએ આપણે પ્રભુ મને પથ્થર ઘડજે રે નથી મારે હીરો થાવું રે હીરો બની મારે પેટી પટારે રૂંધીને મરવું તેજ પ્રભુ મને તેજ ન દેજે રે પ્રભુ મને પથ્થર ગળજે રે મારે તેજ પણ જોતું નથી પ્રભુ પથ્થર ગળજે ને ક્યાંય પટકજે નદી સરોવર તીર મને સો પીડતું છો ને રે પ્રભુ મને પથ્થર ગળજે રે હીરો બની કોઈ એક જ નર કે નારનો થાઉં દાસ પથ્થર થઈ પૃથ્વીની સેવા રે કરી મારે લહાવ જ લેવા રે તે જ હીરા માને જે હૃદયમાં ગમતું મને ના એ પ્રભુ મને પથ્થર ઘડજે રે ઘડી મન ફાવે ત્યાં ધરજે રે પહાણને આપે પ્રભુ પદ લોકો હિરલે જડતા અમ એમાંથી તું ઉગારી લેજે રે પ્રભુ મને પથ્થર ગળજે રે પ્રભુ કોઈને દેજે રે મને તું તો પથ્થર ગળજે રે કહ્યું દેવ આટલું કરજે રે પ્રભુ મને પથ્થર ગળજે રે તો આપણે કાવ્ય છે એને તમને ખબર પડી ગઈ હશે કે કાવ્યની અંદર પ્રભુ છે પથ્થર ઘડવાની તો વાત કરે છે પણ ક્યાં કેવી રીતે કોનું દાસ થવું કોની સેવા કરવી એના વિશે પણ આ કાવ્યની અંદર આપણને કીધેલું કે જ્યારે કે હીરો બનું છું ત્યારે હું પેટી અને પેટારામાં શું થાય તો કે પેટી અને પેટારામાં રૂંધાય છે કોઈ નર કે નારી આપણે જ્યારે પહેરીએ છીએ બરાબર છે હીરો ડોકની અંદર પહેરીએ કોઈ હાથની અંદર પહેરીએ તો કે જ્યારે નર અને નારી છે એના હું કોઈ દાસ થાવ એવું મને ગમતું નથી એટલે મારે હીરો છે એ થવું નથી આવું કોણ કહે છે તો કે કવિ છે એ વાત કરે છે પછી તો કે કવિ પણ એવું કહે છે કે મારે નદી છે સરોવર એટલે કે કોઈ તળાવના કિનારે હું કોઈ પથ્થર બનું તો હું લોકોની સેવા કરી શકીશ કોઈ મને નાવા ધોવા કપડાં ધોવાની અંદર પણ આ મારો ઉપયોગ છે એ કરશે તો મારી એક સેવા ગણાશે શું ગણાશે તો કે મારી એક સેવા ગણાશે પ
પછી શું કીધેલું હતું તો કે જે લોકો છે એ પોતાને પ્રભુ પદમાંથી અને તેનાથી આપણે શરીરને શણગારવું એ કામમાંથી પણ પ્રભુ છે એને વિનવે છે આવું કવિ છે આ કાવ્યની અંદર આપણને કહે છે. કાવ્યની અંદર કવિ પથ્થર બનવાની વાત તો કરે છે પણ ક્યાં કેવી રીતે એનો ઉપયોગ કરવાનો એવું પણ પ્રભુ છે ભગવાન છે એને ઈશ્વર છે એને વિનવે છે એટલે કે વિનંતી કરે છે. અને હવે આપણે આ કાવ્યના આપણે પ્રશ્નોત્તરી જોઈએ તો સૌપ્રથમ આપણે આ કાવ્ય લખાઈ ગયું હોય તો નીચે આપણે એના પ્રશ્નો જવાબ જોઈએ. જો તમને પહેલી લાઈનની અંદર જ એવું કીધેલું કે પ્રભુ મને પથ્થર ગળજે મારે હીરો છે થવું નથી મારે હીરો બની અને પેટી પેટારામાં રૂંધાઈ રહેવું એવું મને ગમતું નથી પ્રભુ મને તું પથ્થર ગળજે. પછી એમ કહે છે કે પ્રભુ મને તેજ ન દે છે તું મને તેજ ન આપતો પણ મને પથ્થર છે એ ગળજે એટલે કે મારું સર્જન તમે પથ્થરમાં કરજો. પથ્થર ગળજીને ક્યાં પટક છે નદી સરોવરતી રહે મારું એવું સર્જન કરો કે મારો નદી અને કિનારે જન્મ થાય પ્રભુ મને પથ્થર તું ગળજે. મને સૌ પીડતું છોને રે પ્રભુ મને પથ્થર ગળજે રે નદી કિનારે હોય તો બધે મારો ઉપયોગ છે એ કરી શકે. હીરો બનીને કોઈ નર કે નારીનો દાસ થાવ જ્યારે હું હીરો બનું ત્યારે હું કોઈ નર કે નારીનો શું બનું તો કે દાસ બનું એ જે મને જે જગ્યાએ લઈ જાય ત્યાં હું જાઉં બરાબર ક્યારેક મારા પેટારામાં પૂરવાનું પણ મારું આવે એટલે આ મારે એના દાસ થઈને રહેવું પડે તો એવું પોતે કવિ ઈચ્છતા નથી. પ્રભુ પથ્થર બની પૃથ્વીની સેવા કરી મારે એક લાવો મારે એક મોકો છે લેવો છે તેજ હીરામાં ને ઝેર હૃદયમાં. તેજ તો હીરામાં હોય પણ મનની અંદર શું હોય ઝેર હોય છે તો આ મને ગમતું નથી પ્રભુ મને પથ્થર ગળજે રહે. ઘડી મન ફાવે ત્યાં ધરજે રે તમારું મન થાય ત્યાં તું મને ઘડી કાઢજે રે. પહાણને આપે પ્રભુ પર પહાણ એટલે પણ પથ્થર જ થાય હીરલા જડતા અંગ એમાંથી તું ઉગારી લેજે એમાંથી પણ તું મારો ઉદ્ધાર કરજે પ્રભુ મને પથ્થર ગળજે રે. પ્રભુ પદ કોઈને દેજે મને તો તું પથ્થર જ ગળજે. કહ્યું કહ્યું દેવ ભગવાનને કહે છે આટલું કરજે પ્રભુ તું મારામાં એટલે આટલું કરજે પ્રભુ મને પથ્થર ગળજે ગળજે રે પ્રભુ તમે મને મારું જે સર્જન છે એને તમે પથ્થરમાં જ કરજો. તો આપણે હવે આ પ્રશ્નો છે એને લખીએ અને પછી આપણે આ કાવ્યની અંદર ક્યાંક એના પ્રશ્નોના જવાબ છુપાયેલા છે તો એને પણ આપણે લખીએ એને વાંચીએ. આપણે લખીએ પ્રશ્નો નંબર એક કવિ શું બનવાની ઈચ્છા ધરાવે છે. કવિ શું બનવાની ઈચ્છા ધરાવે છે તો અહીંયા શું છે ત્યાં તમને તમારો જવાબ છે એ મળી જશે. ચાલો નંબર બે કવિ હીરો બનવાની શા માટે ના પાડે છે ત્યારબાદ નંબર ત્રણ કવિ પૃથ્વીની સેવા કેવી રીતે કરવા માંગે છે નંબર ચાર કવિ પોતાને સામાથી ઉગારી લેવા પ્રભુને
છે. સામાનથી ઉગારી લેવા માટે પ્રભુને વિનવે છે. નંબર પાંચ, કવિને સોરી કાવ્યને યોગ્ય શિક્ષક આપો. તમે જે કાવ્ય શીખા છો એને તમારે યોગ્ય લાગે એવું શીર્ષક તમારે આપવાનું છે. તો આપણે પ્રશ્નો જોઈએ. સૌ પ્રથમ શું કહે છે, તો કે કવિ શું બનવાની ઈચ્છા ધરાવે છે. આ કાવ્યની અંદર શેના વિશે મોટે ભાગે વાત આવેલી છે, તો કે પથ્થર. શેના વિશેની વાત આવેલી હતી, પથ્થર જ હતું ને. હા, તો આપણે અહીં લખીએ કવિ પથ્થર બનવાની ઈચ્છા ધરાવે છે. કવિ પથ્થર બનવાની ઈચ્છા ધરાવે છે. કવિ હીરો બનવાની સૌ માટે ના પાડે છે. કે હીરો શું કામ નથી બનવો, તો કે જે કવિ હીરો બની પેટી અને પેટારામાં. કવિ હીરો બની પેટી અને પેટારામાં હૃદય મરવા ઈચ્છતા નથી. તે હીરો બની કોઈ નર કે નારી. કવિ હીરો બની કોઈ નર કે નારીનો દાસ બનવા ઈચ્છતા નથી. આટલા માટે કવિ હીરો બનવાની ના પાડે છે. ત્યારબાદ નંબર ત્રણ, કવિ પૃથ્વીની સેવા કેવી રીતે કરવા માગે છે. કવિ પૃથ્વીની સેવા કેવી રીતે કરવા માગે છે, તો આપણે લખવાનું કવિ પથ્થર બની અને કોઈ નદી કે સરોવરના કિનારે રહેવા માગે છે. કવિ પથ્થર બની કોઈ નદી કે સરોવરના કિનારે રહેવા માગે છે. ત્યાં લોકો તેનો નવા કપડાં ધોવામાં તેનો ઉપયોગ કરે. આ રીતે એ તેમની સેવા કરવા માગે છે. કવિ પોતાને સામાથી ઉગારી લેવા પ્રભુને વિનવે છે. તો કે લોકો પોતાને પ્રભુપદ સ્થાપે, લોકો પોતાને પ્રભુપદ સ્થાપે તેમાંથી તેમજ લોકોને જે શરીર છે લોકોના શરીરને શણગારવાના કામમાંથી ઉગારી લેવા, શણગારવાના કામમાંથી ઉગારી લેવા પ્રભુને વિનવે છે. ત્યારબાદ નંબર પાંચ, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો કાવ્યનું યોગ્ય શીર્ષક પ્રભુ, પછી ઉદ્ગાર ચિહ્નની નિશાની, મને પથ્થર ગળજે. પ્રભુ મને પથ્થર ગળજે. હા, પાછળ જ એક શબ્દ એક અક્ષર રહી ગયો રે. પ્રભુ મને પથ્થર ગળજે રે. તો આ આપણું આપણું પદ્યાર્થ ગ્રહણ. પદ્યાર્થની અંદર આપણે ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણની અંદર આપણે કાવ્ય લખ્યું. કાવ્ય લખ્યા બાદ તો કે આપણે શું કર્યું, તો કે ના પ્રશ્નો જવાબ. કાવ્ય લખાઈ ગયા બાદ આપણે એના પ્રશ્નો જવાબ આ જોયા. અને હવે હું તમને આ જે કાવ્ય લખાવું છું, આ કાવ્ય છે એના તમારે પ્રશ્નો જવાબ જાતે લખવાનો પ્રયત્ન તમારે કરવાનો રહેશે. આ કાવ્યના પ્રશ્નો જવાબ તો મેં તમને કહી આપી દીધા છે, પણ હવે પછી જે કાવ્ય આપું છું એના પ્રશ્નો જવાબ તમારે જાતે છે એ કાવ્યમાંથી શોધી અને લખવાના રહેશે. તો આપણે હોમવર્કની અંદર લખીએ, કાવ્ય નવું લખીએ. તો આપણે પાછળના પેજ ઉપર તમારી પાઠ્ય તમારી જે નિબંધ લેખનની બુક છે એની અંદર પદ્યાર્થ ગ્રહણ છે એના બે નંબર કરી અને લખવાનું. સૌ પ્રથમ તો આપણે સૂચના લખીએ છીએ કે નીચે આપેલું કાવ્ય વાંચી તેના આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો તમે પણ મારી સાથે કાવ્ય લખો અને કાવ્યના પ્રશ્ન લખો. હા, આપણે કાવ્ય કયું છે એ હું તમને હવે આગળના તાસની અંદર કહીશ. હા, હું તમને એવું કહીશ કે કદાચ તો તમને પેપરની અંદર આવું પદ્યાર્થ ગ્રહણ પૂછાઈ જાય, કોઈ ગદ્યાર્થ ગ્રહણ પૂછાઈ જાય, તો આ પદ્યાર્થ ગ્રહણ અને એમાંથી જે આપેલા પ્રશ્નો છે, પદ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણમાંથી આપેલા જે પ્રશ્નો છે આ પ્રશ્નો જવાબ તમારે પેરેગ્રાફ અને કાવ્યમાંથીને શોધીને લખવાના રહેશે. તમે તમારા શબ્દોની અંદર આના જવાબ તમે લખો. પ્રશ્નોની આશા એવી રાખો કે તમે સાચા જવાબ જ લખો. પૂરેપૂરા માર્ક્સ મેળવવાનો આપણે પ્રયત્ન છે કરવો જોઈએ.
એના માટે થઈ અને આપણે પ્રયત્ન છે એ પહેલાં તો મોઢે લખવાનો કરીશું, તો આપણે પેપરની અંદર જ્યારે પૂછે ત્યારે આપણે લખતા આવડશે. હા, હજુ કહીશ કે જ્યારે તમે પેપરની અંદર વિકલ્પ લખો છો, ખરા ખોટા, ખાલી જગ્યા જે પણ કંઈક લખો છો, બરાબર, એમાં પણ તમે નંબર વ્યવસ્થિત ટાંકો, નંબર સાચા ટાંકો, અક્ષર છે એને સારા કરો, ચેકચાક ન કરો, ભાષા કે ભૂલ ન કરો, આટલી આટલી વસ્તુની તમારે કાળજી છે એ રાખવાની છે. સાથે સાથે આપણે જે પદ્યાગ્રહણ, ગદ્યાગ્રહણ, નિબંધ લેખન, પત્ર, વાર્તા, આ જે કંઈ તમારી નિબંધ લેખનની બુકની અંદર આપેલું છે એને તમારે વારે વારે પુનરાવર્તન છે કરવું જોઈએ. ક્યારે તમને એના વિશે પૂછાય તો જો તમારી પાસે મૌલિક છે લખાણ તો તમે લખી શકો છો, અથવા તો તમારી પાસે ક્યારેક વાંચેલું હશે, આપણી પાસે લખેલું હોય તો આપણી પાસે વાંચવામાં આવેલું હોય, તો આ વાંચેલું લખાણ છે એ પણ આપણને ઉપયોગી બને છે. તમને વાર્તાની અંદર વાર્તાના મુદ્દા જેવી રીતે આપણે બોર્ડ ઉપર હું તમને વાર્તાના મુદ્દા લખીને આપું છું એ જ રીતે તમારે વાર્તાના મુદ્દા પેપરની અંદર આપેલા હશે અને તમને એના ઉપરથીને તમારે તમારા શબ્દોની અંદર વાર્તા છે એ જાતે બનાવીને લખવાની રહેશે. તમને કીધેલું હશે કે નીચે આપેલા વાર્તાના મુદ્દા ઉપરથી વાર્તા છે એ લખો, વાર્તામાં મળતો બોધ અને શીર્ષક છે એ પણ તમે લખો. તો આવી રીતના આપણે અગાઉ પણ તૈયારી છે આપણી કરવી જોઈએ. તો આપણે આગળના દાસની અંદર હું તમને હોમવર્કની અંદર એક પદ્યાર્થ ગ્રહણ છે એ હું તમને લખાવીશ, એના પ્રશ્નોના ઉત્તર પણ હું તમને લખાવીશ, પણ હા એના જવાબ છે એ તમારે જાતે શોધીને લખવાના રહેશે.